નિઝારનો ડ્રાફ્ટ રેડી છે, બરાબર છે? હવે આ કલી માટે આપણે કપડાં પર મૂકશું તો બે પીસ કટ કરશું, ખિસ્સા માટે બી આપણે બે પીસ કટ કરશું, આવા જ બે પીસ, બરાબર છે? અને આ પાઇજો છે, એક પાઇજો છે, આવા આપણે ચાર પીસ કટ કરશું કપડાં પર મૂકીને. ઓકે, હવે આપણે કટિંગ જોઈએ. આપણે ક્લોથ કટિંગ કરીએ, એમાં આપણે ક્લોથ પ્લેસિંગ કેવી રીતે કરશું કટ કરવાને એ બી ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જેમ આપણે પ્લેસિંગ કરીએ છીએ એનાથી આપણું કપડું બચી શકે છે યા વેસ્ટ થઈ શકે છે. હવે આપણે શું કરશું, આપણું કપડું છે, ઓકે, આપણું કપડું આપણે ડબલ ફોલ્ડ કરેલું છે, ઓકે, ડબલ ફોલ્ડ કરેલું છે, અને આપણે મેઝરમેન્ટ લઈ લઈએ કે આપણું કેટલું આવે છે, લંબાઈ કેટલી છે. આપણે 43 રાખેલું છે તાકે આપણે બરાબર કટ કરી શકીએ. ઓકે, સો 43નું આ ડબલ છે, બરાબર છે? જો બે ભાગ છે અને આપણું ડબલ છે અને આની લેન્થ 43 છે. હવે આપણે આને ફરીથી ફોલ્ડ કરશું, કેમ કે આપણને ચાર પાઇજા એક જ જેવા જોવે છે, બરાબર છે? સો આપણે આને એકવાર ફોલ્ડ કરું આમ, ઓકે, 43 લેન્થ છે બરાબર આની, અને પછી આપણે આને આમ ફોલ્ડ કરશું, ફરીથી આપણે એને ડબલ કરશું, કેમ કે આપણને ચાર પાઇજા નીકાળવાના છે સેમ સાઇઝના. આમાં આગળ આપણે એક સાથે કાપીએ તો ઘણો જ આપણો ટાઈમ બચે છે અને ઘણું કપડું બી બચે છે. આટલું થયું, આપણે આને બરાબર મૂકી દઈશું પોઈન્ટ ટુ પોઈન્ટ. સો હવે આ આપનું જો 1 2 3 4 ચાર પાઇજા આપણા સાથે નીકળશે. ઓકે, આપણે પ્લેસ કરશું આપણું કપડું, તો આ જે છે ઇઝાર એને આપણે આમ પ્લેસ કરશું. જો લેન્થ ટુ લેન્થ આપણે લીધેલું છે, આમ પ્લેસ કરશું, આમ પ્લેસ કરીને આપણે કટ કરશું. આ ખુલ્લો ભાગ અહીંયા છે, ખુલ્લો ભાગ આ રહ્યો, ઓકે, એના પર આપણે એ સીધી લાઇન જે આવે છે આપણી લેન્થ એ મૂકેલી છે, અને અહીંયા આપણું કપડું આખું બચી જશે તો અહીંયા આપણી કલી નીકળી જશે, આ જ કપડામાંથી આપણી કલી બી નીકળી જશે. ઓકે, સો પ્લેસિંગ કપડાં પર ઘણી જ જરૂરી છે. અને હવે આપણે આમ મૂકીને કટ કરશું તો આપણા ચાર પાઇજા નીકળશે પ્લસ આપણી કલી બી નીકળી જશે.